ચલો બાળકો, આજે આ બહુ મસ્ત લેસન છે કે ગેસ્ટ વિથ ગન્સ, બંદૂકધારી મહેમાનો. આ પાઠમાં ખૂંખાર ડાકુનું હૃદય પરિવર્તન કેવી રીતે થયું તેનું વર્ણન છે. મહારાષ્ટ્રના સરહદી વિસ્તારમાં ભૂતકાળમાં ચોર અને ડાકુઓથી ભરપૂર હતા. મક્ખનસિંહ નામનો ડાકુ ખૂબ ખતરનાક હતો. તે પોતાની ધાડ પાડવાની ચેતવણીથી લોકોને અગાઉથી આપતો અને જો કોઈ ચાલાકી કરવાનો પ્રયાસ કરે તો તેને સખત શિક્ષા કરતો. ગામમાં બાપુરામ નામનો એક પૈસાદાર માણસ હતો. તેને ચેતવણી મળી કે રાત્રે તેના ઘર પર ધાડ પાડવામાં આવશે. બાપુરાવ આ સાંભળી ચિંતાતુર થઈ ગયા. તેણે મોટી હવેલી અને ઘણા નોકર હતા. તેના કબાટો કિંમતી ચીજોથી છલકાતા હતા. તેણે મક્ખનસિંહજીનો સામનો કરવાનો વિચાર્યો, પરંતુ તેની પત્ની પાર્વતીબાઈ હોશિયાર અને બહાદુર હતી. તેણે એક સરસ યોજના બનાવી. બરાબર, તમને આ ખબર પડી ગઈ હશે કે આજે ડાકુ હતો. ડાકુ શું કરતો કે મક્ખનસિંહ પોતે કીધું કે આજે સાંજે મેં તમારા ત્યાં ચોરી કરવા માટે આવીશું. પહેલાંથી જ કહીને આવતા, એટલે ઈમાનદાર સુર હતા. અને હવે આ બિચારો ટેન્શનમાં આવી ગયો. તો એ સમયની જે ધર્મપત્ની હતી પાર્વતીબાઈ, એ પાર્વતીબાઈ એણે શું કર્યું હતું, 50 માણસને માટે શાહી ભોજન બનાવડાવ્યું. તેણે નવી સાડી પહેરી, મંગળસૂત્ર સિવાય બધા જ ઘરના થાળીમાં ગોઠવ્યા અને એની રાહ જોઈને ઊભી રહી. રાત પડી. મક્ખનસિંહને ટોળકી બાપુરાવના ઘરે આવ્યા. પાર્વતીબાઈનું સ્વાગત કર્યું. આવો ભાઈ, આવો, અંદર આવો. અને કહીને કહ્યું મક્ખનસિંહ કે મક્ખનસિંહ વિચારલું ચોરી કરવા માટે, પણ પાર્વતીબાઈ પોતે યુક્તિ ઘડી અને યુક્તિ ઘડીને પોતે એમ કહે છે કે માણસનું જમવાનું બનાવ્યું. પોતાની પાસે જેટલા બી ઘરના બધા થાળી મૂકી દીધા, ખાલીને ખાલી મંગળસૂત્ર એના ગળામાં હતું એમ. તો એણે કીધું કે સ્વાગત કર્યું, ગુંડાનું સ્વાગત કર્યું કે લૂંટા બહારવટીયાનું સ્વાગત કર્યું. હવે પેલા માટે બી આ વસ્તુ નવીન હોય, ભલે એ માણસ બહારવટી હોય, પણ એની માટે શું હોય છે, લાગણી હોય. તો એ લાગણી પણ અહીંયા એને પોતે એ પણ ભાવુક થઈ ગયો કે ભાઈ કોઈ વ્યક્તિ આવી રીતે અમારું સ્વાગત કરતું જ નથી અને પહેલી વાર એણે આવી રીતેનું સ્વાગત કર્યું. એટલે આ અનુભવ પણ એના માટે કંઈક અલગ હતો. હવે શું થયું, આશ્ચર્યમાં પડી ગયો. એને આશ્ચર્ય થયું. પાર્વતીબાઈએ તેને અને બીજા ડાકુને જમવા બેસવા માટે વિનંતી કરે. જમીને જ જાઓ, ચોરી કરવાવાળા તો હું થઈ ગયું, જમીને જાઓ એમ. હાને તે ઘરેણાથી ભરેલી થાળી લઈને આવી અને મક્ખનસિંહની સામે મૂકી. તેણે પોતાના ગળામાં પહેરેલું મંગળસૂત્ર પોતાના પતિના દીર્ઘાયુ માટે છે તે ન લેવાની વિનંતી મક્ખનસિંહને કરી. એમ આ સાંભળી મક્ખનસિંહનું હૃદય પરિવર્તન થઈ ગયું અને સ્વીકાર્યું કે તેની બહેન છે અને હવે તેની સંભાળ રાખશે. આમ કહી તેણે ઘરેણા ભરેલી થાળી પણ પાછી આપી દીધી. બીજા દિવસે આ વાત સાંભળી ગ્રામજનોને આશ્ચર્ય થયું એમ કે એણે વિનંતી કરી. એમ મતલબ કે એને ગુસ્સો, બરાબર, કે ગુસ્સા નફરતનો એમ કહેવાય ને કે નફરત કરી સામેવાળાએ, પણ તેનો પ્રેમથી જવાબ આપ્યો. અને પેલો જે વ્યક્તિ હતો એ ખાઈને ખુશ થઈ ગયો અને એણે કીધું કે હવે તું મારી બહેન છે અને હવે તારી રક્ષા હું કરીશ. અને ઘરેણાની થાળી પણ પેલા મક્ખનસિંહે પેલા પાર્વતીબાઈને આપી દીધી. તો આ એક આવી સાહસિક કથા છે જે આપણને અહીં આપેલી છે. તમને સમજ પડી હશે એવી અપેક્ષા રાખું. થેન્ક યુ સો મચ.